સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને શિમારુ ગુજરાતી તરફથી નવીનતમ માહિતી મેળવો. મારા ચપ્પલ કોઈ બીજી વ્યક્તિ પહેરી ગઈ તો ભાઈ ઉઘાડા પગે કઈ રીતે ઘેર પાછો આવું? એટલે પછી આમ બાજુમાં કોઈકના ચપ્પલ પડ્યા હતા તે જરીકમ થમે પહેરી લીધા. હા, એટલે કોઈક તમારા ચપ્પલ પહેરી ગયું, તમે કોઈ બીજાના ચપ્પલ જરીકમ થા પહેરીને ઘરે આવી ગયા. તો કે માં તમારો વાક નથી ડોક્ટર સાહેબ, એ દિવસે મંદિરના દરેક ભક્તો કોઈક બીજાના ચપ્પલ પહેરીને જ ઘરે ગયા. છો તમે આવી ગયા? એની જાતના ચપ્પલ જેવું બૈરીની બાબત તો નથી થતું, કેવી મજા આવે. આપણી બૈરીને કોઈ ચોરી જાય પછી આપણે કોઈક બીજાની સુંદર બૈરી ચોરીને ઘરે. ક્યારે આવશે મને તો લાગે છે મોદી લાવશે. જો આપ મને મોદી આવશે પૂરો ભરો આપણે બધું ગમે તેમ બોલે છે. મોદી ના આવા ગોરખ ધંધા કરવા માટે આપણે ગવર્નમેન્ટ માં લાવ્યા છે. પાછો લઈ લે તારો વોટ મોદી પાસેથી. મારી સાસુ માદી પડતી નથી ને મારી વાઈફ પિયર જતી નથી. તારી વાઈફ પિયર જતી નથી? નથી જતી. આ તો મને કહે ને યાર, આપણી મોદી સાહેબ સાથે ડાયરેક્ટ ઓળખાણ છે. આપણે મોદી સાહેબ ને રિક્વેસ્ટ કરીને પેલા સપ્તપદી ના જે 7 વચન છે ને એમાં 8મું વચન એડ કરાવી દઈએ. એ 8મા વચન પ્રમાણે લગ્ન બાદ પત્નીએ અઠવાડિયામાં ઓછામાં ઓછા 1 દિવસ માટે પિયરે જવાનું. એટલે જવાનું જ. પિયર ના હોય તો હોટલ માં રહેવા જતા. હોટલ નો ખર્ચો ઘર ખર્ચ માં એડજસ્ટ કરી નાખવાનો. પણ જવાનું એટલે જવાનું જ. અને હસબન્ડ ને એક દિવસ ની રજા આપવાની એટલે આપવાની જ. એ દિવસે કામ લાવી બાઈ ને રજા નહીં આપવાની. એ ગેરસમજ ના કરશો યાર. અરે ઘરમાં બૈરું નહીં હોય તો કામ કોણ કરશે બધા? સુપરમેન અંડરવેર આ એક બીજી જાહેરાત છે અને આનું શૂટિંગ દીકરા હોંગકોંગમાં છે. હોંગકોંગમાં? અરે ગજબની એડવર્ટાઇઝમેન્ટ છે, હું તને સમજાવું. એમાં એવું છે, હોંગકોંગમાં એક 50 માળનું બિલ્ડિંગ છે, એમાં જોરદાર આગ લાગી છે. એક જુવાન છોકરી અંદર ફસાઈ ગઈ છે અને ઉપરથી મદદ માટે ચીસો પાડે છે. એટલે બચાવો બચાવો એમ. ગધેડા, હોંગકોંગમાં છોકરીઓ ચાઇનીઝ માં બોલે, કાઠિયાવાડી ના બોલે. ઝીલી લ્યો ઝીલી લ્યો. એટલે? અરે ઝીલી લ્યો માં એટલે શું ડોબા? એટલે નીચેથી ચીના હોય છોકરીને કહે છે, એટલે એમ કે અમે બટકા છીએ, અમે કઈ રીતે બચાવીએ. અને ત્યાં જ ગડગડાટ થાય છે અને સુપરમેન એટલે હું ઉડીને સીધો ત્યાં જાઉં છું. છોકરીને આગની જ્વાળાઓમાંથી ખેંચીને મારા ખભા પર નાખું છું અને એક તાર પકડીને લસરું છું. પણ ત્યાં જ અધવચ્ચે તાર તૂટે છે. પછી? પણ એ તૂટેલા તારમાં મારી સુપરમેન અંડરવેર ફસાય છે આમ. અને અંડરવેર ના આધારે હું અને છોકરી હવામાં જોલા લઈએ છીએ. વાહ. અને ચીના ઓછી સાચી કરે, યમ કો યા કા નોંગ યા કા ટોંગ ચાઉ મીન. એટલે? એટલે એમ કે આ લઈ ગયો, અમે રહી ગયા. 5 લાખ દીકરા, 5 લાખ. પણ આ એડ ના માત્ર 5 જ લાખ કેમ? ગધેડા, છોકરી સાથે લટકવા મળે પૈસા ને કોણ પૂછે ડોબા. છોકરી કોણ? દીપિકા પદુકોણ. કોણ? સલા હું ને મારી દીપુ હવામાં ઝૂલતા હશે. તારી માને નહીં કે તો હરામખોર, એને હું કઈ હરદ્વાર જાઉં છું ને હું હોંગકોંગમાં દીપુ સાથે. ફ્રીડમ ફ્રીડમ. દીપુ 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 પપ્પા દીપુ 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 દીપ. શું કરો છો? યોગા
યોગાસન છે. એકદમ લેટેસ્ટ આસન છે, બાબા રામદેવના ભાઈ કામદેવે ડેવલપ કર્યું છે. આ આસનનું નામ છે ઢેકા હલાસન. યસ, કમરના મણકા માટે બહુ ઉપયોગી આસન છે. બહાર જાઉં છું મમ્મી, આવે તો કેજો હમણાં આવ્યો. એક મિનિટ, પણ મને ઈ કહો કે હું લેવા ગયા આમ પૂછત, હું કહું? બાબુ મામા, બાબુજી, બાબુજી રી, એ બાબુલા, લોહીની પીઓ ને યાર, કેટલી વાર સમજાવ્યું છે મેં તમને હું લેવા ગયા છે ને, શું લેવા ગયા છો? આ દર વખતે તમે સની જગ્યાએ હ હ હ શું કરો બોલ્યા કરો છો? હે, અગર તમારું ગામડું છે, આ શહેર છે, શહેર છે, શરમ નથી આવતી તમને યાર? હવે એમાં હરમ કેવી? પાછું હરમ નહીં, શરમ. હું ફેર પાડે સર? અરે હું નહીં, શું? જો હવે પાછો લોચો નહી મારવાનો. અરે પણ મેં, એક મિનિટ, હું લઉં છું, ઉભા રહો. સેલાવ, સેલાવ, સા સા, બાબુલાલ કોણ? સરીભાઈ? આ સરીભાઈ મારો ભાઈબંધ સર. સરીભાઈ શું નવા જૂની સર? વાસરે વાસ સરીભાઈ, તો તો સદ કરી નાખી, ફટફટી લીધું. ક્યું? સોંડા? સોંડા એટલે સોંડા, હો સાહેબ પર સડ સડાટ દોડે. હા, ભાભી લઈને પિક્ચર જોઈ આવ્યો? ક્યું? સસ્તે જખમ? હા હા, સા 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 સા, આ મારી ભાષા સુધારું છું. તું આજથી હન જગ્યાએ સ બોલવાનું શરૂ કરજે, સમજી ગયો? ચમનું રહ્યું, કેમનું રહ્યું? બાબુ મામા, તમે તો સદ કરી નાખી, સદ કરી નાખી, નહીં ભૂલ થઈ, ભૂલ થઈ મારી કે તમારી ભા ઉધારવા ગયો હતો. સૂરજ કદી નમતો નથી, પહાડ કદી ઝૂકતો નથી, આપણને ગુજરાતી હોવાનો ગર્વ છે, કારણ કે ગુજરાતી ભાઈડો પોતાની બાયડી સિવાય બીજા કોઈના બાપથી ડરતો નથી. પ્રફુલકુમાર, સાસુજી કેમ બગડ્યા પાછા? અરે ઓ પ્રફુલકુમાર, મમ્મી, બેબી, તારો વર ક્યાં છે? પ્રફુલકુમાર, તમે તો હદ કરો છો. કુસુમ કામવાળી તમારા બેડરૂમમાં આવી ત્યારે તમે શું કર્યું? ઓ માય ગોડ, પ્રફુલ, તું એટલો ડાઉન માર્કેટ થઈ ગયો? કામવાળી, ઈશ, તે કામવાળી સાથે શું કર્યું? અરે મમ્મીજી, તમે મારું માર્કેટ શું કામ ડાઉન કરો છો? તમે તો એવી રીતે રિએક્ટ કરો જાણે કુસુમ કામવાળીને કિસ કરી. પ્રફુલ કુમાર, તમે તમે કામવાળીને કિસ કરી? પપ્પાજી, તમે તો એવું રિએક્ટ કરો જાણે કિસ કરીને હું લઈ ગયો અને તમે રહી ગયા. ઓફ કોર્સ. અરે હા, કામવાળી ઉપરથી યાદ આવ્યું, આપણે પેલા રાજકોટમાં બાબાભાઈ ખરા ને, હા, એમને ત્યાં સુંદર કામવાળી જોઈલી કપડાં ઉતારતા. શું? દોરી પરથી કપડાં ઉતારતા. પપ્પાજી, તમને શું લાગ્યું? તમે મારા લમણે લાગ્યા છો. હાલો, મૂકો ત્યાં. કઈ નઈ કઈ નઈ, આ તમારા પપ્પા મને વળતા. પણ આપણે ક્યાં હતા? પેલી બાબાભાઈ ની કામવાળી. અરે હમણાં ગયા છે છોડે, બાબાભાઈ ની ત્યાં ગયેલો. તું બાબાભાઈ જાતે વાસણ ઘસતા? મેં પૂછ્યું કેમ બાબાભાઈ કામવાળી ગઈ, તો કે ના, મેં એની સાથે લગ્ન કરી લીધા, હવે મારી ઘરવાળી ને હું એનો કામવાળો. મુજે તુમસે હે કિતન ગિલે, હા હા હા. રૂપા, અમે જાન લઈને આવ્યા છીએ. કારણ કે આ જાનમાં જેટલા જાન અહીંયા છે એટલા જ વરરાજા છે.
તો પછી મારે વેવણ બનીને પોખવાના છે કે પછી ફેરા ફરવાના છે? એ તમે નક્કી કરો. એટલે એમ કે અમે ત્રણ લઠ્ઠા છીએ અને તમે ત્રણ જણા કેટલા સમજદાર અને ઠાવકા છો. ને દેખાવડા પણ. હા ને દેખાવડા પણ છો. એટલે હવે અમે એમ નક્કી કર્યું છે કે તમે ત્રણ જણા ભેગા મળીને નક્કી કરો, એ જ બકો પરણ છે. પણ પરણવાની ઉંમર તો આપણા બંનેની છે. એ તે હું સો ખડી થઈ ગઈ છું. તારા પપ્પા લોનાવાલા જાય, તમારે બોરીવલી એ નહીં જવાના. એ 40 વર્ષ પહેલા અમે લોકો પરણવાના હતા, તે વખતે ન પરણે તો હવે તો પરણીએ કે નહીં? બીજું હવે મને જો કોઈ રોકી છે ને તો જોઈ લેજો, ભાવનગર નું પાણી ને બતાવી દઉં તો જોઉં છું કઈ માએ સવાસે સૂટ ખાધી છે કે મારી ને ધીરુ ની આડે આવે. હું આડે આવીશ બા. અરે વાહ, ચાલો એની માએ સામે ચાલીને કન્યાદાન કરી દીધું. મારા માં બાતાજી આવ્યા છે. દાનવો નો નાશ ન કરું તો કાળું પટેલ મારો બાપ નહીં અને લીલા મારું નામ નહીં. લીલા, એ એ એ બાર ગતિ નહીં કર, અંદર આવ, પણ જોઉં છું તને બરાબર નહીં હવે. ના ના નાની માં, આજે તો આવે કે આવે કે હું પણ જોઉં છું, કોણ મને રોકે છે? માતાજી આઈ ગો. લીલા, લીલા અંદર આવજો. હા લીલા અંદર આવ, જોઉં છું. ખોટે ખોટા આવું કરે છે, ધોતી કરે છે, મારી મારી ધોકા કરાવી નાખે તારા. શું માતાજી અદ્રશ્ય થઈ ગયા? સબસે પહેલે મુજે યે જાનના હૈ કે મતલબ કે મીન્સ કે આપ એટલે કે તમે મરી ગયેલા માણસો સાથે ડાયરેક્ટલી વાત કરાવી શકો છો? યસ, હું ઓથોરાઇઝ્ડ એજન્ટ છું. ઓથોરાઇઝ્ડ એજન્ટ? હા, પરલોક ઇન્ફોકોમ નો. પરલોક ઇન્ફોકોમ? યસ. આ કઈ કંપની? મૃતાત્માઓ સાથે વાત કરવાની બહુ મોટી માર્કેટ છે, માટે સ્વર્ગના દેવતાઓ સાથે મળીને ધીરુભાઈએ નવી કંપની ચાલુ કરી છે. ધીરુભાઈ? ધીરુભાઈ અંબાણી. ધીરુભાઈ અંબાણી? અરે કેવી રીતે? પરલોક ઇન્ફોકોમ. કેવું પડે, કેવું પડે. ધીરુભાઈ મરદ માણસ છે, ઉપર જઈને પણ ધંધે લાગી ગયા. વાહ, ઇશ્યુ બહાર પડ્યો. પરલોક ઇન્ફોકોમ, આ લોક અને પરલોક વચ્ચે મોબાઈલ સેવા. મોબાઈલ સેવા? અમારી સેવામાં આઉટગોઈંગ ફ્રી છે, ઇનકમિંગ પર ચાર્જ છે 500 રૂપિયા પર સેકન્ડ. આ જરા કોસ્ટલી કહેવાય, કોસ્ટલી. સ્વામીજી SMS ખરું? સોરી, શું પણ ચૂપ રે, આને MMS માં જ રસ છે. અમારી સેવા ત્યાંથી ધીરુભાઈ હેન્ડલ કરે છે, અહીંથી હું. પાર્ટનરશિપ, ધીરુભાઈ સાથે પાર્ટનરશિપ છે. અભી ક્યા વિચાર હે, કર લો સ્વર્ગ મુઠ્ઠી મેં. ઓ મારા નાસ્તા દ્વારાની ટિકિટ આવી ગઈ. અરે આવી ગઈ બચ્ચા, આવી ગઈ, જોઈ લો તું. તો તમારા નાસ્તા ડબ્બાએ બનાવીને તૈયાર રાખું છું. ચોળા પડી થેપલા, સેવ મમરા, બાજુવડા, ચકલી, ઘૂઘરા, ફાફડા, મટિયા, લેવડો, મૂંગદાળ અને ફરસી પૂરી પણ તળી રાખું છું બા. સરસ્વતી, આ તું નાથ દ્વારા દર્શન કરવા જાય છે કે ફરસાન દુકાન ખોલવા? મનોજ જમનાદાસ બોલું છું. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. જમનાજી મારી વાજને આજે રાત્રે શ્રીનાથજી જાય છે. તારે કઈ ચઢાવો ચઢાવો છે? 501 બા, 501. એમાં તો કોટન નો સાડલો નહીં આવે. હલો હલો મનોજ, તારા બિલ્ડિંગ ના જેટલા લોકો ને શ્રીનાથજી પૈસા મોકલો ને, બધા પાસેથી પૈસા ઉઘરા રાખ, કલાકમાં આવીને હું લઈ જાઉં છું. હે ભલે ભલે. હે હા હા, જય શ્રી કૃષ્ણ. બા બા જોજે વા, સાંજ સુધીમાં 12-15 હજાર રૂપિયા જમા થઈ જશે. એમાંથી તને એક પણ નહીં આપું, બધા હું જ વાપરીશ. ડૉક્ટર સાહેબ, તમારે કંઈ ચઢાવો ચઢાવો છે? આજ રાત્રે મારી બા શ્રીનાથજી જા રહી. આપકો કુછ શ્રીનાથજી ચડાવા ચડાને કા હે? મેં એક્ચ્યુઅલી વૈષ્ણવ દેવી મેં માનતો. અરે વાહ, મેરી વાહ, શ્રીનાથજી સર ડાયરેક્ટ વૈષ્ણવ દેવી હી જા રહી હૈ. 1001
નીકાળો જમનાથ, તમારા ઓપરેશન માં રૂપિયા નહીં વાપરું, પણ એનો ચૂપચાપ ખાતા નથી, ખાવા દેતા નથી. થેન્ક યુ સો મચ બા બા, તારા આશીર્વાદ બધું નકામું બા 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 બા. રૂપિયા વૈષ્ણોદેવી પહોંચી ગયા. રેશમી જબાને ઇસ્ત્રી કરાવી લાવો. પણ ધોબી દેશમાં ગયો છે તો પડોશમાં આની ઓસ્કાર છે ને ત્યાંથી લઈ આવો. ઓડકાર? ઓડકાર નહીં, ઓસ્કાર. ફિલ્મ નો બહુ મોટો ડાયરેક્ટર છે, શ્રવણ નો ફ્રેન્ડ છે. પછી શ્રવણ ને રવાડે ચડાવ્યો છે ફિલ્મ ના, પોતે લગ્ન કરી લીધા. સવર્ણ ને કે તું લગ્ન નહીં કરતો, હું તને હીરો બનાવીશ. અરે તમે ઉભા શું છો, જાઓ ને. ઈ ભલે, પાછું ઈ જિંદગીમાં નહીં બોલું ઈ. હા મહારાજ, ક્યાં ઉભડ્યા? અનિલભાઈ ની ઇસ્ત્રી લેવા. એક મિનિટ, એક મિનિટ. તમને ખબર છે ને કે શેઠે તમને ઈ બોલવાની ના પાડી છે? એ સારું થયું તમે યાદ દેવડાવ્યું, બાકી હું તો ભૂલી જ ગયો હતો. તો મારી ફરજ છે ઈ નહીં બોલવાનું. ના ના, એક્શન. અરે અનિલભાઈ, તમે હું તમારા ઘરે જ આવતો હતો. મારા ઘરે આવતા હતા? કેમ, કઈ જોઈએ છે? તમારી સ્ત્રી જોઈએ થોડી વાર માટે. અને બુદ્ધિ બગડી ગઈ છે, મારી સ્ત્રી માંગે છે. એ નહીં, ઓલી કપડાવાળી. તે કાઠિયાવાડની સ્ત્રી કપડાવાળી જ હોય. એ નહીં, ઓલી કરતલી ભાગે. એ અડકી તો જો તારા હડકાઈ ભાંગી નાખશે. હવે એ નહીં, ઓલી અડિયન કરંટ તો લાગે. એ આ કોડાને તો બધી જ ખબર છે, આ રીટેક પર રીટેક કરે છે. આને કે જો રીલ ના બગાડે ને તો ફાડી નાખે છે. નહીં, હવે રોજ થોડી માંગે છે, એક દિવસ તો આપો. આપો? અરે શું આપો, તમારી પાસે નથી એટલે ગામ ની આપતા ફરો છો. આજે તો તારા ભૂકા કાઢી જ નાખો. અરે શું થયું તને? આને અંકલ, આને બોલવાનું ભાન નથી, જો શું માંગે છે મારી પાસે. બરોબર છે, મેં જ મંગાવી છે. હવે થોડી વાર માટે આપને, તું તો જાણે છે કે મારે ત્યાં નથી, એટલે મારે ત્યાંથી મંગાવવાની. એટલે પડોશી શું કામ ના? અચ્છા, નવી લાવ્યો છે એટલે ના પાડે છે? એ નવી કે જૂની એ ના પાય. આ દીકરાના લગ્ન ગોઠવવા બેઠા છો, એના કરતા તમારું રીશૂટિંગ કરીને તમારું ગોઠવો. આંટી, અંકલ બહુ બગડી ગયા છે, તમારી પાસે બોલાવી લો. કેમ, આ કુસુમ પાસે પહોંચી ગયો? વાત જાણે એમ છે ને કે તે મારાને ઈ બોલવાની ના પાડી ને, એટલે અનિલભાઈ પાસે જઈને કે તમારી સ્ત્રી આપો. એ સમજાવો. ના આપ્યો તો ના પાડ દો, તમારે એકલા જોડે થોડી છે. શેઠ મહેશભાઈ ના નહીં પાડે, એમની માગી લઉં. હું વગર જપ્પાએ ફરીશ, તમે કોઈની સ્ત્રી માગવા નહીં જતા. તમારો છોકરો મારી છોકરીને નોનવેજ મેસેજ મોકલે છે, એ તમે જરા વાંચો. ગધેડા, શરમ નથી આવતી તને? બોલો સલો, નોનવેજ મેસેજો મોકલે ને બાપાએ બધું વાંચવાનું. માય ગોડ, શું લખ્યું છે? યે સુહાગ રાત કી બાત હૈ. બોલો પ્રભુ, સુહાગ રાત ના મેસેજ મોકલે. સલા, તારી ઉંમરે સુહાગ રાત એટલે શું મને ખબર નહોતી, બધું તારી માને પૂછી પૂછીને કર્યું. બતાવે રે યાર, તમને શેનો આઘાત લાગે? તમારી માને પૂછ્યું? બે પંડ્યા, તમે ચૂપ રહો યાર. યે સુહાગ રાત કી બાત હૈ, પતિ પત્ની કે પાસ ગયા, ધીરે સે ઘૂંઘટ ઉઠાયા ઓર ઘૂમને ગયા. અરે ઘૂમને નહીં, ચૂમને ગયા. ચૂમને ગયા, મોટું કરો. આ ચૂમને ગયા. તભી પત્ની ને કહા, નહીં મેં તુમ્હે કિસ નહીં કરને દૂંગી. આ કેમ ના પાડે? કિસ કરવાની કેમ ના પાડે? તો મને થોડી ખબર છે યાર. હું કરું? અલે ભાઈ, આગળ કરું એટલે વંચાય યાર. તો બોલો ને પણ. એટલે તો શું કિસ કરું? અમારે આ માણસ યાર. નોનસેન્સ. પત્ની ને કહા, મેં તુમે કિસ નહીં કરને દૂંગી, ક્યોંકે મેને મેરી મમ્મી કો વચન દિયા હૈ કે શાદી હો જાને કે બાદ મેં યે આદત છોડ દૂંગી. શાદી કે બાદ છોડુંગી. સાહેબ મને મોકલતો જ કામ હવે. અરે પણ આમાં હસવા જેવું છે. હું નટુભાઈ, આ નોનવેજ જોક નથી, આ આ બહુ સમજવા જેવો છે. આ બ્રહ્મચર્ય વિશેનો જોક છે. મને ગોઠવવા દે નાલાયક. બ્રહ્મચર્ય આમાં શું છે? પત્નીને ચુંબન કરને સે મના કિયા, કારણ કે લગ્ન પછી બ્રહ્મચર્યનું પાલન કરવું એમાં માણસની ખરી કસોટી છે. બહુ સરસ છે, તું રોજ મોકલ. અને નટુભાઈ, તમે સમજ્યા નથી, તમારી વાઈફ સમજી નથી, તમે વાઈફને રોજ મારી પાસે મોકલો. હું એને બ્રહ્મચર્ય એટલે કે ચુંબનના પ્રકારો. ઠંડા ઠંડા લીંબુ શરબત. રેલવે પ્લેટફોર્મ પર વેચાણ નીકળ્યા લીંબુ શરબત. સીધી બ્રત મારી પત્ની સુમન જમના દસ મહેતા લીંબુ શરબત પીઓ. થેન્ક યુ. શું વાત છે બહુ બેટા?
આજે કઈ અચાનક તમે એકદમ આમ લીંબુ શરબત બનાવ્યું? મને વાત કો દીકરા, હતા આજે આપણા ઘરે લીંબુ હતા? ટાંકી ખાલી થઈ ગઈ, હવે તો સમજો ટાંકી. સમજી. આવતીકાલે માતાજીને બે દીવા કરવા પડશે. જય માતાજી, જય માતાજી. Nice. Just like your name. Oh wow, you like my name? I tell you, amara family ma jara naam badan aavat chhe. Ekdam nice. Maru naam Hiranal nice. Marthira no Pannalal nice. Indira no Maniklal nice. All nice. Badan aavana bahu shocking. Paani aave ke na aave, nahi na khuvanu. If you don't mind, mane tamaro number aapo ne. Lakho ne. Kyar no mehnat ach karto to. 9892-56-58-56. જરા ભરાવદાર નંબર છે, મારા હાથમાં નથી આવતો, તમારા મોબાઈલમાં આવી જ જશે. સોરી અંકિત, કે તું બોર થઈ હોય તો. અરે ના ના, જરાય નહીં. ઇનફેક્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ માણસ છે આ, આપણા વિશાલ સરના જાંગિયા દોસ્ત. આવ્યો આવ્યો ભાઈ, આવ્યો આવ્યો. હેલો પંચી કુમાર. હેલો હેલો આંટી. હેલો, હાય હાય નિશી. હાય હાય. હેલો. વાવ, બ્યુટીફુલ હાઉસ. થેન્ક યુ. તમે અહીંયા રહો છો? અમારો વોચમેન અહીંયા રહે છે. અમે તો શનિ રવિ ઝાડુ પોતા કરવા આવી હતી. નોટી પંચી કુમાર. એનીવેઝ, આમ તો તમે બંને એકબીજાને ઓળખો છો, રાઈટ? તે છતાં તમારી ઓળખાણ કરાવી દો. ઓકે. આ છે નિશી, મારા હસબન્ડની દીકરી. હેલો નિશી. હાય બંટી. અને હું રસીલા, નિશીના પપ્પાની વાઈફ. ઓ, મને કે તમે એના પપ્પા છો. બંટી. નહીં, એટલે એની મૂછ નોતે એવું લાગે. હા સોરી બંટી કુમાર, બેસો ને. નો નો નો, લેડીઝ ફર્સ્ટ પ્લીઝ. આઈ લાઈક ઈટ. ગમ્યો મને મારા હસબન્ડની દીકરીના હસબન્ડનો નેચર ગમ્યો. થેન્ક. એટલે તને ઓલરેડી એક હસબન્ડ છે? બંટી, તારી જ વાત કરી રહી છે. આ કેમ છૂટી ફરે છે? બંટી સોરી. બંટી કુમાર, તમારે ત્યાં મહેમાનોને પાણી આપવાનો રિવાજ નથી લાગતો. છે ને? છે 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 છે. મોટા ભાઈ, બે ગ્લાસ પાણી લઈ આવો. એક કામ કરો, વાતાવરણ બહુ ગરમ છે, બે ગ્લાસ દૂધ લઈ આવો. ના, દૂધ નહીં. ના ના ના, પીઓ પીઓ પીઓ. અરે પણ દૂધ કેમ? મમ્મીએ કીધેલું આજે નાગપંચમી છે. સોરી સોરી સોરી, પાણી જ લઈ આવજો. ચાલશે મોટા ભાઈ, જલ્દી આવજો હા પાછા. વાવ, મારા હસબન્ડની દીકરીના હસબન્ડને એક મોટો ભાઈ પણ છે. હા, અને રિલેશનમાં મારા પપ્પાની વાઈફનો દીકરો થાય. અને લાંબા રિલેશનમાં સમજાવું ને તો મારા પપ્પાના પપ્પાનો પૌત્ર થાય, મારા પપ્પાના ભાઈના કાકા થાય, મારી પપ્પાની બેન એની ફઈ થાય, મારી મમ્મીના ભાઈના મામા થાય, મારી મમ્મીની બેન એની માસી થાય, મારી આવનાર વાઈફનો એ જેઠ થાય, અમારા પડોશીનો એ પડોશી થાય. એટલે તમારો સગો ભાઈ નથી? અને બાંધીને રાખો. જાઓ, તેલ લેવા જાઓ. તેલ લેવા જાવ? સવારે કાંદા લેવા દોડાવ્યો, હવે તેલ લેવા જાવ? આ તો સોનું લેવાની ત્રેવડ છે. તેલ લઈ આવ. નીકળા. થાક્યો છું ભગવાન, ઉપાડી લે.
મને નહીં આને ઉપાડી લે. ઓ રસી લે તેરે હોઠ રસી. ઉસકી માં કા ગોબા પાડ દિયા. પુણે ઘર મે કૈસે આયે ઓર ક્યા હુઆ. પંડ્યા જી આપ બોલિયે, લોગ બેસબ્રી સે સુન રહે હૈ. હા તો મેડમ હુઆ એસે મેં ગયા તેલ લેને. વોટ? મેં તે પપ્પા સીધું સીધું જવાબ આપો ને. એટલે પણ તારી માએ તેલ લેવા જ મોકલ્યો તો હવે નવું કાઢું? વચ્ચે વચ્ચે ઇફ યુ ડોન્ટ નો વાય યુ આર પુટિંગ ડબકા ઇન ધ મિડલ કીપ ક્વાઈટ. ઇન્સ્પેક્ટર ઇસને મુજે બોલા તેલ લેકે આવ, ઓર ઇસને મેરે હાથ મે વો બોઘરણી દી. ક્યા દી? મેરે વો તેલ લાને કે લિયે ઇસને બોઘરણી દી. બોઘર? બોઘર, બોઘરણી ભૈલા, વો એક શબ્દ હૈ બોઘરણી. બરણી? બરણી, બરણી અલગ હોતી હૈ, બોઘરણી અલગ. બો તું ટ્રાય કર બોલને કી બોલ. બો બો ગ બો ગ ગ ર ર ણી ણી અણી 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 ની પેન્સિલ વો અણી ણી ણી અણી. ઉસકી માં કા તુમારે મેં બોઘરણી નહીં હોતી હૈ. તુમ લોગ કે હાથ મે તેલ લાતે હૈ, એસે ટપકા પડતે 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 તેલ લાતે હૈ, ઓર પીછે પબ્લિક કો લસરાતે હૈ. ક્યા ક્યા માંડા ક્યા હૈ તુમને? યે ક્યા માંડા હૈ? યે ભારત કી જનતા અબ યે સહન નહીં કરને વાલી હૈ. આજ યે છી દીદી કે સામને મેં પૂરે દેશ કો પૂછના ચાહતા હું. યે ખાકી વર્દી વાલે લોગ મરી જશો. ઘર મે એક બોઘરણી હોની ચાહીએ. વાઇફ હૈ? હા. શુક્રવાર કો મેરે પાસ ભેજ. અરે બોઘરણી દિલા દુંગા. સલા બલમન સાઈ કા જમાના હી નહીં હૈ. અરે પહેલા અક્કલ ના ઓથવી રે. કોલેજ ના દરેકે દરેક બાથરૂમ ની દિવાલ પર ચિત્રી માર્યું છે. પલ્લવી આઈ લવ યુ, પલ્લવી આઈ લવ યુ. ડોબો કેવાય ઓલી પલ્લવી, છોકરાઓના બાથરૂમમાં મૂતરવા જવાની છે. હેલો એવરીબડી, યો સન. માંગ મેરી ભર. વોટ ફોર એવરીબડી? આ છે મારી મમ્મીનો દીકરો, એટલે કે મારો મોટો ભાઈ. તારો ભાઈ? મોટો ભાઈ? આર યુ શ્યોર મિસ્ટર રસિકા તમારી વાઇફ નો મોટો દીકરો છે? ઓ યસ, આઈ એમ વેરી શ્યોર, એ પણ મારો જ મોટો દીકરો છે. જો કે એ વાત જુદી છે, હું એના નાના ભાઈ જેવો લાગુ છું. વોટ? આ ક્યાંથી આવો છે? એ જન્મ્યો ત્યારથી. આવો છે? ના રે, અમારી સાથે રહીને ઘણું સુધર્યો છે. વોટ? એટલે તમે બંને પણ આવા છો? અમારું આખું ખાનદાન જ આવું છે. આવું? જેવું છે આવું છે, ને એની તો મજા છે. વોટ? નિશી, નિશી બેટા તને શું લાગે છે? બંટી મને સ્ટુપિડ ઇડિયટ ટોંકી બધું જ લાગતો હતો, પણ આવો તો ક્યારે નથી લાગ્યો. વોટ 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 એનીથિંગ, તું પણ ભદ્રા આંટી જેમ ડોંકી મંકી. ચલો મોટા ભાઈ, બધાને પાણી આપો. શું થયું? આ બોટલ? એ બોટલ બંટી ની છે. આ લંગોટ પપ્પા ની છે. આ બચ્ચું રડી રહ્યું છે. બચ્ચું? કોણ બચ્ચું? આવી વાત હું કોઈ દાડો કોઈની સામે આમ ક્યારે કરું નહીં. આ તો તમે કાઢી એટલે હું, તમે મને આમ બુસ્કોટ વગર ના એટલે કાઢીશ નહીં. કહું છું સલમાન ખાન ની વાત, હું એ જો ઉગાડો તમને જુઓ ને તો મારો બેડો ને બોચી અદલ અદલ સલમાન ખાન. અરે
મારું વ્રત છે, કઈ ખાધું નથી કેમ વાળી? લે, તે સવારથી કઈ ખાધું નથી? માણાનું વ્રત હોય ત્યારે ખાખા કરે, અડધો કપ ચા પીધી હતી ખાલી, બસ. છ કેળા ને તળેલી મગફળીઓ ખાધી હતી, અડધી વાટકી શકરિયાનું શાક, અડધી તપેલી સાબુદાણાની ખીચડી, 10-12 રાજોગ્રાની પૂરી, 5-6 પેકેટ બટાકાનું વેફર, અડધો ગ્લાસ બદામ પિસ્તાવાળું દૂધ. બસ, માણાનું વ્રત હોય ત્યારે ડોજરા ભરીને ખાખા કરે? ઓહો, તમે બૈરાઓ, આટલું બધું કડક વ્રત રાખીને આખો દિવસ ખાધા પીધા વગર કઈ રીતે રહી શકો છો? થોડું ખાઈ લે, અશક્તિ આવી જશે. અડધી તપેલી રાજગ્રાનો શીરો ખાઈ લઈ. ભૂખ્યા પેટે મહેનતના કામ ન થતા હવે? ભૂખ્યા પેટ? અરે, એક માણસ 6 દિવસ સુધી પેટ ભરીને ખાય ને, એટલું તો એક ટંકમાં છાપતી ગઈ છું. તે ભૂખ મને લાગી છે. આ તારા વ્રતના કારણે સવારના જમવાનામાં જે વેટ ઉતારેલી, ખાવાનું સાવ છાણ જેવું બન્યું હતું. છાણ જેવું? હા, આ માણાએ દુનિયામાં એકે વસ્તુ ચાખ્યા વગરની ન છોડી. શું છે કે તાજમહેલ પર આપણા ઘણા બધા શાયરોએ ઘણી બધી શાયરીઓ લખી છે, ઘણા બધા કવિઓ ઘણી બધી કવિતાઓ લખી છે. ફોર એક્ઝામ્પલ, શકીલ બદાયુની સાહેબે લખ્યું છે, એક શહેનશાહ ને બના કે હસી તાજમહેલ, સારી દુનિયા કો મોહબ્બત કી નિશાની દી હૈ. તો સાહિર લુધિયાનવી સાહેબે એમને ધોઈ નાખ્યા. અચ્છા, એમણે લખ્યું છે કે એક શહેનશાહ ને દોલત કા લેકર સહારા, હમ ગરીબો કી મોહબ્બત કા ઉડાયા હૈ મજાક. હવે આજ કવિતા આપણો કોઈ જૈન કવિ લખે તો શું લખે? જૈન કવિ? કેમ? જૈન પીઝા થઈ શકે, જૈન પાવભાજી થઈ શકે, તો જૈન કવિ શું કામ ન થઈ શકે ભાઈ? એ શું લખે? શું લખે? એ લખે કે તાજ જોનારા, તાજ જોનારા તને ગુલઝાર લાગે છે, અને ઘણાને આરસનો અવતાર લાગે છે. મળે જો શાહજહાં રસ્તામાં, તો એને કહેજો કે કબરમાં સૂતેલી મુમતાઝને પથ્થરોનો ભાર લાગે. બહોત અચ્છે, બહોત અચ્છે, ક્યા વાત હૈ. મિચ્છામી દુખડમ. અને આજ કવિતા આપણો કોઈ કાઠિયાવાડી ભાઈડો બોલે તો હું બોલે? શું બોલે? હાવ બાયલો હતો, આંખને જોજો, ખરી મજા આંખમાં જ. ઓકે. હાવ બાયલો હતો કે મર્યા પછી કરી પાણાની પથારી, હાવ બાયલો હતો કે મર્યા પછી કરી પાણાની પથારી, મારી હામે જો મેં તો જીવતે જી પાણે પાણે મારી. અને કાંત અમદાવાદી હોય તો શું લખે? મૂરખ હતો શાહજહાં કે કરોડો વેર્યા તાજમાં. એટલે આ મૂરખ હતો શાહજહાં કે કરોડો વેર્યા તાજમાં, બકા હજારો મુમતાઝો આવી જાય માત્ર એના વ્યાજમાં. ये तो बताओ कौन से मंदिर से होकर आती हो?